રાજકોટમાં 32ના મોત બાદ અમદાવાદ તંત્ર હવે સફાળું જાગ્યું છે. અમદાવાદ મનપાએ ગેમ ઝોન સામે કાર્યવાહી શરૂ કરી. તપાસ બાદ અમદાવાદના 3 ગેમ ઝોન સીલ કરાયા. ગોતામાં ફન ગીટો ચાંદોડિયાની જોય એન્ડ જોય સીલ થઈ ગઈ છે, તો નિકોલના કેમ્પસ ગેમ ઝોનને પણ સીલ કરી દેવાયું છે. ઘોડા છૂટ્યા બાદ હવે અમદાવાદમાં તાળા મારવા જેવો ઘાટ સર્જાયો છે. અમદાવાદ મનપાએ ગેમ ઝોન અંગે ચકાસણી કરી હતી. શહેરના કુલ 34 ગેમ ઝોનમાં ચકાસણી થઈ, જેમાં 34 પૈકી 28 ઇન્ડોર અને 6 આઉટડોર ગેમ ઝોન છે. 34 પૈકી 31 ગેમ ઝોન પાસે એનઓસી ઉપલબ્ધ હતી. 3 ગેમ ઝોન પાસે એનઓસી ઉપલબ્ધ ન હોવાનું સામે આવ્યું. જે ગેમિંગ ઝોનમાં સામાન્ય ત્રુટિ જણાઈ તેમને હાલ પૂરતા બંધ કરી દેવાયા છે. ત્રુટિઓ પૂર્ણ કર્યા બાદ ગેમિંગ ઝોન ખોલવા એનઓસી આપશે મંજૂરી. રાજકોટના ટીઆરપી ગેમિંગ ઝોનમાં જે અગ્નિકાંડ થયો તેને કારણે અનેક લોકો છે, માસૂમ લોકોએ પોતાના જીવ છે ગુમાવ્યા છે, ત્યારે હવે સફાળું તંત્ર જાગે છે. આગની ઘટના બને ત્યારબાદ મહાનગરપાલિકાનું તંત્ર જાગે છે, રાજ્ય સરકાર જાગે છે અને અલગ અલગ જે ગેમિંગ ઝોન છે તેને લઈને તપાસના આદેશ આપે છે. ત્યારે એક ગંભીર ઘટના સામે આવી છે અમદાવાદ શહેરની અંદર. અમદાવાદ શહેરના જે ગોતા પાસે આવેલા જે ગેમિંગ ઝોન છે ફન ગીટો, તે ગેમિંગ ઝોનની અંદર પૂરતા ફાયરના સાધનો નહોતા, તે પ્રકારની તપાસમાં બહાર આવી છે. સાથે જે મહત્વના કાગળિયા હોવા જોઈએ, જે ડોક્યુમેન્ટ પણ ન હોવાને કારણે હાલ મહાનગરપાલિકાના વિભાગે આખું આ ગેમિંગ ઝોન છે તે સીલ કરવાની કામગીરી કરી છે. તો સાથે જ અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર હોય કે પછી એસ્ટેટ વિભાગ છે કે ઇલેક્ટ્રિક વિભાગ છે, આ તમામ વિભાગે અલગ અલગ વિસ્તારમાં, એટલે કહી શકાય કે 34 થી 35 જેટલા જે ગેમિંગ ઝોન છે તેની અંદર તપાસ હાથ ધરી. તેની અંદર 3 મુખ્ય એવા ગેમિંગ ઝોન સામે આવ્યા હતા કે જેની પાસે ફાયરના પૂરતા સાધનો ન હતા. તેના કારણે મહાનગરપાલિકાની ટીમે કાર્યવાહી કરી છે અને 34 પૈકી 3 જે ફાયર સ્ટેશન જે ગેમિંગ ઝોન છે એ ગેમિંગ ઝોન છે તે સીલ કરવાની કામગીરી મહાનગરપાલિકાની ટીમે કરી છે. જો દ્રશ્યોમાં કે જે નામ છે ફન ગ્રીટો, જે ફન ફોર એવર કરીને ચાલી રહ્યું છે, તેની અંદર મહાનગરપાલિકાના ગઈકાલે તપાસ હાથ ધરી હતી. તપાસની અંદર એ ગંભીરતા વાત આવી હતી કે આટલું મોટું ગેમિંગ ઝોન હોવા છતાં પણ યોગ્ય સેફટીના પુરાવા ન હતા, તેના કારણે આ ગેમ ઝોન છે હાલ સીલ કરાયો છે, તેને વપરાશ માટે પ્રતિબંધિત કરાયો છે. અને સાથે એ પણ ટકોર કરવામાં આવી છે કે હજુ પણ જે બીજા અન્ય અમદાવાદ શહેરના જે પણ ગેમિંગ ઝોન આવેલા છે એ ગેમિંગ ઝોનમાંથી 34 થી બધું જે ગેમિંગ ઝોન છે, તમામ ગેમિંગ ઝોન હાલ જ્યાં સુધી આદેશ ના આવે ત્યાં સુધી તમામ ગેમિંગ ઝોન છે તે બાળકો માટે અથવા લોકો માટે તે બંધ કરવાનું સૂચન પણ અહીં આપવામાં આવશે. પરંતુ સવાલ એ થાય છે જ્યારે ઘટના બનશે ત્યારે જ કેમ કોર્પોરેશન તંત્ર છે તે જાગે છે, તેની પહેલા કેમ કોઈ કાર્યવાહી નથી થતી. કમળ ખેંગર રાઠોડ સાથે પ્રણવ પટેલ, News18 અમદાવાદ. રાજકોટના અગ્નિકાંડ બાદ પોરબંદર વહીવટીતંત્ર હરકતમાં આવ્યું. શહેરમાં આવેલા શિવ મોલમાં ગેમ ઝોનને સીલ કરી દેવામાં આવ્યું. મોલમાં આવેલા ગેમ બ્લાસ્ટને સીલ કરી દેવામાં આવ્યું. પોરબંદર નગરપાલિકાના ચીફ ઓફિસર અને ફાયર ઓફિસર સહિતના અધિકારીઓ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને આ ગેમ ઝોનને સીલ કરી દેવામાં આવ્યું. તો રાજકોટમાં ભયાનક અગ્નિકાંડ બાદ રાજ્યમાં તમામ શહેરના ગેમ ઝોનમાં પ્રશાસન ફાયર સેફટીને ચેકિંગ કરી રહ્યું છે, ત્યારે જૂનાગઢમાં પણ તંત્રની ઘોર બેદરકારી છતી થઈ. જૂનાગઢના રોયલ ગેમ ઝોનમાં પણ પ્રશાસને ફાયર સેફટીની કોઈ સુવિધા ન હોવાનું સામે આવ્યું છે. છેલ્લા કેટલાય સમયથી ફાયર એનઓસી વગર અહીંયા આ પ્રકારનું ગેમ ઝોન ધમધમી રહ્યું હતું. હાલ સુરજ મલ્ટીપ્લેક્સમાં આવેલ રોયલ ગેમ ઝોન પર નોટિસ લગાવીને સીલ કરી દેવાયું છે. તો સુરતની વાત કરીએ, સુરત જિલ્લાના બારડોલી શહેરમાં ફાયર વિભાગે ચેકિંગ હાથ ધર્યું હતું. બારડોલીના બોબિન સ્થિત હેપી પ્લેનેટ ગેમ ઝોનમાં નિયમ પ્રમાણે ફાયરના સાધનોનો અભાવ જોવા મળ્યો, જેથી વહીવટીતંત્રએ તાત્કાલિક ગેમ ઝોન બંધ કરાવ્યું. તેમજ શહેરના અન્ય 5 જેટલા ગેમ ઝોનમાં પણ તપાસ હાથ ધરી અને તકેદારીના ભાગરૂપે બંધ કરાયા. બારડોલી પોલીસે મેળા બંધ કરાવ્યા હતા. રાજકોટમાં ગેમ ઝોનમાં થયેલા આગ કાંડે સુરતનો તક્ષશિલા અગ્નિકાંડની યાદ તાજી કરાવી દીધી. રાજકોટ જેવી જ ઘટના સુરતમાં 5 વર્ષ પહેલા બની હતી. ટ્યુશન ક્લાસીસમાં લાગેલી આગ અનેક માસૂમોને ભરખી ગઈ હતી, જેમાં પોતાના વહાલ સોયાને ગુમાવનાર પરિવારજનો આજે પણ એ આઘાતમાંથી બહાર નથી આવી શક્યા. News18 ગુજરાતી સાથેની વાતચીતમાં પરિવારજનોએ પોતાની આપવીતી જણાવી. ભોગ બનનાર પરિવારજનોનું કહેવું છે કે આજે પણ તેમને ઊંઘ નથી આવતી. દીકરીના છેલ્લા શબ્દો આજે પણ પિતાના કાનમાં ગુંજી રહ્યા છે. તંત્ર સામે આ પરિવારોમાં ભારે નારાજગી છે. 5 વર્ષના સમયગાળામાં સ્થળ બદલાયા, નામ બદલાયા,
સિસ્ટમ ત્યાં ને ત્યાં રહી, શેર બદલાણા, ટાઈમ બદલાણો, તારીખ બદલાણી, ન બદલાણું તો સિસ્ટમ, એના હિસાબે આજે રાજકોટમાં ભોગવવાનો જે વારો આવ્યો છે, હું તો ક્યાં સુધી કહું છું કે હજી જાગો, તંત્રને ઢંઢોળો. આગ મારા ઘરે આજ આવી છે, કાલે તમારા ઘરે પણ આવી શકે છે. એક માણસ નથી જતો, અમારા 22 છોકરા ગયા ને, એની વાહે એક નથી. અમારા 22 પરિવારો તમે હજી હાલની તારીખે રાતે સૂઈ નથી શકતા. એની પછી 5-4 દિવાળી ગઈ, મારા ઘરમાં દીવો નથી મેં પ્રગટાયો. આ હાલત અમે જીવી છે અને એ હાલત હવે રાજકોટવાળાની થાય. મારી દીકરી ખૂબ જ ટેલેન્ટેડ હતી, એને ફેશન ડિઝાઇનરનો કોર્સ કરવો હતો, એને કપડાનો બહુ જ શોખ હતો અતિશય, અને હું ટેક્સટાઇલ સાથે જોડાયેલો માણસ છું. એટલે એ રોજે કહેતી કે તમે સાડી બનાવો છો, હું ડિઝાઇન કરીશ, તમે સાડી વેચજો, મારો એક કોર્સ એકવાર પૂરો થઈ જવા દો. એ આશાએ મેં એને ત્યાં મોકલી હતી. 24 તારીખે ત્યાં બનાવ બન્યો, એનો જીવ ગયો, અને 25 તારીખે એનું રિઝલ્ટ આવ્યું 12માનું. કોલેજ તૈયાર હતી, બધું જ કમ્પ્લીટ કરી રાખ્યું હતું. એક સાથે મારે એક બીજો એક બાળક છે, એક સાથે બેને ભણાવી શકવાની કદાચ મારામાં તાકાત નહીં હોય, તો એણે મારા જે બાળક છોકરો છે એણે પોતાનું ભણવાનું છોડી દીધું હતું આને ભણાવવા માટે. ભગવાનની પાસે અમારે લેવા જવું. 5-5 વર્ષે જો ન્યાય નથી આપી શકતા, 15-20 વર્ષે તમે કદાચ ન્યાય આપશો તો અડધા તો આમાંથી સાક્ષીઓ નહીં હોય, જે પીડિત પરિવારો એમાંથી કદાચ નહીં હોય, અને આરોપીઓ પણ ઉપર ચાલ્યા જશે, તો તમે સજા કોને આપશો, ન્યાય કોને આપશો? તો તંત્રને મારે એક જ વિનંતી છે કે આ તક્ષશિલામાં જે ના થયું ને એવું આ રાજકોટની ઘટનામાં કરજો, અને એના જે પીડિત પરિવાર છે ને એને તાત્કાલિક ન્યાય આપજો, અને ફાસ્ટ કોર્ટ રચી ને કોઈ પણ આમાં છૂટવો ના જોઈએ. એની નમ્ર વિનંતી કરીએ છીએ કે આ ઘટનામાં પારદર્શી ન્યાય આપજો, અને માત્ર 4-4 કે 3.5 લાખ કે 3 લાખ લોકોને આપીને છૂટી નહીં જતા. 3 લાખ કે 4 લાખ કોઈ આ કિંમત નથી. લાખો રૂપિયા કદાચ કરોડો રૂપિયા આપો ને, 4-5 કરોડ રૂપિયા આપો ને તો પણ કિંમત નહીં થાય. તો સુરતની તક્ષશિલા અગ્નિકાંડના પીડિત પરિવારો એકત્ર થયા. દુર્ઘટનાના 5 વર્ષ બાદ પણ પીડિત પરિવારને ન્યાય નથી મળ્યો. તક્ષશિલા અગ્નિકાંડમાં 22 બાળકોએ જીવ ગુમાવ્યા હતા. પરિવારજનો આજે પણ ન્યાય માટે ગુહાર લગાવે છે. રાજકોટમાં ગેમ ઝોનની દુર્ઘટના પર તક્ષશિલા કાંડના પીડિત પરિવારોએ પોતાની સંવેદનાઓ વ્યક્ત કરી. તક્ષશિલામાં અમને ન્યાય નથી મળ્યો, રાજકોટમાં બનેલી ઘટનામાં ન્યાય મળે તેવી આશા તેઓ સેવી રહ્યા છે. તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ સાથે આ વખતે તંત્ર જાગે તેવી માંગ ઉઠી છે. એનું પણ છે, કારણ કે અમે અમારું જે અમારું થયું હતું 24 તારીખે 5 વર્ષ પહેલા, ત્યારે અમને જે દુઃખ થયું હતું અમને પણ અત્યારે જોઈને એ દુઃખ થાય છે. કારણ કે તેમાં પણ ઘણા નાના નાના ભાઈ બહેનો હતા, એના પરિવાર ઉપર હું વીતતી હશે એ અમને ખબર છે. બાકી જે બધાને તો બાંધાવાળા બાંધી ગયા, ગુનેગારો ગુનો કરીને વયા ગયા, બરાબર. નાના છોકરાની જિંદગી હોય તો એનું શું કરવાનું? છેલ્લા 5 વર્ષની અંદર તક્ષશિલા હત્યાકાંડથી અમને ન્યાય નથી મળ્યો, પેલા એ દુઃખદ વાત છે. અને કાલે જે બનાવ બન્યો રાજકોટમાં, હું સૌ પ્રથમ તો એમને શ્રદ્ધાંજલિ આપું. આવી ઘટનાઓ અવનવાર બને છે, છતાં પણ અધિકારીઓ કે સરકારમાં બેઠેલા લોકોને કોઈને કોઈ ફરક પડતો નથી. એનું મોટું એક જ કારણ છે કે ભ્રષ્ટાચાર. જ્યાં બિલ્ડિંગ બને ત્યાં ભ્રષ્ટાચાર બને, આવી જ રૂપરેખા સાથે આગળ વધતી રહે છે. આ સર સમાચારોનો પ્રવાહ લગાતાર જારી રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. લુબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. લુબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. ભગવાનની કરી પ્રાર્થના. રાજકોટ આગકાંડ બાદ ધોરાજીના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનું નિવેદન. કહ્યું ગુજરાતમાં અનેક દુર્ઘટનાઓ બની, દુર્ઘટના બાદ તંત્ર જવાબદારો સામે પગલાં લેવામાં નિષ્ફળ નીવડ્યું. રાજકોટમાં અગ્નિકાંડની કરુણાંતિકા અંગે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના નેતા વજુભાઈ વાળાએ પ્રતિક્રિયા આપી. ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીતમાં વજુભાઈએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો. કહ્યું ફરિયાદમાં માત્ર સંચાલકો નહીં પરંતુ અધિકારીઓ સામે પણ પગલાં લેવા જોઈએ.
વજુભાઈ વાળાના નિશાને મનપાના અધિકારીઓ આવ્યા. તેમણે કહ્યું કે સંલગ્ન વિભાગની રહેમ નજર હોય જ તંત્રની મીઠી નજર નીચે જ આવી પ્રવૃત્તિઓ ચાલે છે અને મીઠી નજર માટે મીઠાશ મળતી હોય છે. ગેમ ઝોનમાં લેવાતી બાહેધરી પર બોલ્યા વજુભાઈ વાળા. બાહેધરી લેવાથી જવાબદારીમાંથી છટકી ન શકાય. પૈસા લઈને એન્ટ્રી આપો તો જવાબદારી ગેમ ઝોનની જ બને. આ પ્રકારની બાહેધરી કાયદા વિરુદ્ધની વાત છે. રાજકોટ અગ્નિકાંડને લઈ ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિની બાવાડા સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. તેમણે મ્યુનિસિપલ કમિશનર અને મેયરને સસ્પેન્ડ કરવાની માંગ કરી આકરા પ્રહારો કર્યા. યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી. રાજકોટ ગેમ ઝોન આગ કાંડમાં મોટા ખુલાસા. કરુણાંતિકાના એક દિવસ પહેલા મળ્યા હતા સંકેત. એક દિવસ અગાઉ સામાન્ય આગ લાગી હતી પણ પગલા ન લેવાયા. આગના બનાવ બાદ સામે આવેલા વિડીયોથી ઉઠ્યા મોટા સવાલ. આગ કાંડમાં બેદરકારીના દ્રશ્યો આવ્યા સામે. ગેમ ઝોનમાં રાખેલા ફાયર સાધનો શોભાના ગાંઠિયા સમાન. ફાયર સાધનો કનેક્શન વગર જ રાખવામાં આવ્યા હતા ગેમ ઝોનમાં. 3.5 વર્ષથી ચકાસણી વગર ધમધમતું હતું ગેમ ઝોન. ગેમ ઝોન સંચાલકો પોતાની જવાબદારીથી છટકતા હતા. ટીઆરપી ગેમ ઝોનમાં લોકો પાસે ભરાવાતું હતું ફોર્મ. ગેમ ઝોનમાં વ્યક્તિનું મોત થાય કે કોઈ ઈજા થાય તો તેની જવાબદારી સંચાલકની રહેશે નહીં તેવો ઉલ્લેખ હતો. રાજકોટ અગ્નિકાંડનો મુદ્દો હાઇકોર્ટ પહોંચ્યો. હાઇકોર્ટે નોંધ્યું આ માનવ સર્જિત દુર્ઘટના. રાજ્યના અન્ય ગેમિંગ ઝોન અંગે પણ અવલોકન. કહ્યું ગેમિંગ ઝોન પબ્લિક સેફટી માટે ખતરારૂપ. નિર્દોષ બાળકોના જીવ ગયા. કોર્ટે લીધી નોંધ. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનનો વિડીયો વાયરલ. આરોપીઓને લઈ જતા હોય તેવો વિડીયો વાયરલ. 2 વ્યક્તિની પોલીસ અટકાયત કરીને લઈ જઈ રહી છે. વાયરલ વિડીયોમાં પોલીસ સાથે આરોપી કરી રહ્યા છે તકરાર. ગેમ ઝોનના ભાગીદારો અને અધિકારીઓ એક સાથે જોવા મળ્યા. ટીઆરપી રાજકોટે 22 માર્ચ 2022ના રોજ કરી હતી પોસ્ટ. પોસ્ટ કરાયેલા ફોટોમાં રાજકોટના પૂર્વ કલેક્ટર અરુણ મહેશ બાબુ, પૂર્વ મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ જોવા મળ્યા. અગ્નિકાંડ મામલે રાજકોટ તાલુકા પોલીસ મથકે 6 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ. હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરાયો. રાજકોટ તાલુકા પીએસઆઈ પ્રજ્ઞેશ ત્રાજીયા ફરિયાદી બન્યા. આઈપીસીની કલમ 304, 308, 337, 338 અને 114ની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ. ફરિયાદમાં 50 મીટર પહોળવું અને 60 મીટર લાંબુ 2-3 માળ જેટલું ઊંચું લોખંડ અને પતરાના ફેબ્રિકેશનથી ગેમ ઝોન બનાવવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ. અમદાવાદના ગેમ ઝોનમાં સંચાલકોની આંખ ઉઘડી. ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં તાત્કાલિક તૈયાર કરાયો એક્ઝિટ ગેટ. અત્યાર સુધી એન્ટ્રી એક્ઝિટ માટે હતો માત્ર એક જ ગેટ. રાજકોટ અગ્નિકાંડના પડઘા અમદાવાદમાં પડ્યા. રાજ્ય સરકારના આદેશ બાદ એએમસીની મળી બેઠક. એનઓસી ન હોય તેવા ગેમ ઝોન કરાશે સીલ. અમદાવાદના ગેમ ઝોનમાં મનપાની ટીમ પહોંચી. એનઓસી સહિતની ક્ષતિ અંગે મનપાની ટીમની તપાસ. ગેમ ઝોનમાં પ્રવેશ સંખ્યા, પ્રવેશ દ્વાર સાથેના તમામ મુદ્દાઓનો રિપોર્ટ તૈયાર કરાશે. રિપોર્ટ આવે ત્યાં સુધી બંધ રહેશે ગેમ ઝોન. એમસીએ 5 સભ્યોની 3 ટીમ બનાવી. ડેપ્યુટી સિટી ઇજનેર, ફાયર અધિકારી, પોલીસ અધિકારી અને ટોરન્ટ અધિકારીઓ ચકાસણી કરશે. ગેમિંગ ઝોનના માલિકો દ્વારા મીડિયા કવરેજ પર પ્રતિબંધ લાદવા બાઉન્સર્સ મુકાયા. રાજકોટ અગ્નિકાંડમાં હાલ પોલીસ અધિકારી છે તેઓ માહિતી આપી રહ્યા છે. જે મૃતદેહો છે અને જે સોંપવામાં આવ્યા છે પરિવારજનોને અને તેના સેમ્પલને લઈને માહિતી આપી રહ્યા છે. જોકે પત્રકારોના કેટલાક સવાલોનો જવાબ તેઓ નથી આપી શક્યા અને તેના કારણે ત્યાં હાલ જે વાતચીત હતી તે અધૂરી જ રહી ગઈ છે. જોકે 3 દિવસથી અહીંયા પરિવારજનો પરેશાન છે કારણ કે સ્વજનોની ભાળ નથી મળી રહી. હવે ધીરજ ખૂટી છે. હાલ જે ડીએનએના સેમ્પલ લેવામાં આવ્યા છે તે મેચ કરીને પરિવારજનોને મૃતદેહ સોંપાઈ રહ્યા છે. પત્રકારો પોલીસ પાસે જવાબ માંગી રહ્યા છે કારણ કે જે પરિવારજનો છે તેઓ પણ સવાલ કરી રહ્યા છે કે તેમના સ્વજનો ક્યાં છે અથવા તેમનો મૃતદેહ તેમને મળશે કે કેમ. જોકે તેનો જવાબ તેઓ આપવા માટે તૈયાર થઈ રહ્યા છે પરંતુ પત્રકારો પણ છે અને સાથે સાથે પરિવારજનો પણ છે. એટલા માટે આપણે આ સીધી તસવીરો અમે આપને રાજકોટથી બતાવી રહ્યા છીએ. થોડી જ વારમાં કદાચ પોલીસ અધિકારી પત્રકારોને સંબોધી શકે છે, જવાબ આપી શકે છે અને જે અત્યાર સુધી અપડેટ થઈ છે, જે તપાસ થઈ રહી છે તેની પણ માહિતી આવી શકે છે. સાથે સાથે
જે ડીએનએ મેચ કરીને પરિવારજનોને મૃતદેહ સોંપવાને લઈને જે પરિવારજનોના પ્રશ્નો છે, જે માંગણી છે, જે રજૂઆત છે, તેને લઈને પણ કોઈ વાત મૂકી શકે છે. તો સીધી તસવીરો આપને બતાવી રહ્યા છે રાજકોટથી, જ્યાં પરિવારજનો પોતાના સ્વજનોની ભાળ ન મળવાના કારણે હાલ આક્રોશિત દેખાઈ રહ્યા છે. તો પત્રકારો તેમના વતી સવાલ પણ કરી રહ્યા છે, જો કે હાલ તેમને સમજાવવામાં આવી રહ્યા છે કે થોડી વારમાં બધી જ માહિતી તમને આપવામાં આવશે એવું કહી રહ્યા છે પોલીસ અધિકારી. જો કે પોલીસ તરફથી આ અંગે કોઈ પ્રેસ કોન્ફરન્સ થાય તેવી પણ શક્યતા દેખાઈ રહી છે અને અમે લગાતાર સંપર્ક કરી રહ્યા છે. આ સીધી તસવીરો આપને બતાવી રહ્યા છે, જેવા જે તેઓ કનેક્ટ થાય છે અથવા પત્રકારોના સવાલોનો જવાબ આપશે તો આપણે એ માહિતી પણ આપીશું. જે ઘરના સભ્ય 48 કલાકથી ગુમ હોય તે પરિવારના સભ્ય કેવી રીતે શાંત બેસી શકે? અહીંયા કોઈ વ્યવસ્થા નથી, જે છે લોકોને નથી જવા દેતા. ત્યારે આ જે છે પરિસ્થિતિ જોઈ અને જે છે સ્થાનિકોનો આક્રોશ છે, ક્યાંક ને ક્યાંક આક્રોશ પણ વ્યાજબી છે. કેમ કે અહીંયા નામ હોવા જોઈએ, એક આખું લિસ્ટ હોવું જોઈએ ક્યારે કોને જે છે મૃતદેહ મળશે તે જે છે આખી વ્યવસ્થા હોવી જોઈએ, પરંતુ એ કોઈ જ વ્યવસ્થા નથી. બેરિકેડ્સ મારી દીધા છે, મીડિયાને પણ જે છે ઘણું દૂર રાખવામાં આવી રહ્યું છે. અંદર શું ચાલી રહ્યું છે બહાર લોકોને ખ્યાલ નથી આવી શકતો. ખાસ કરીને જે છે આ લોકોનો આક્રોશ છે તે ચરમસીમા ઉપર જોવા મળી રહ્યો છે. બેન શું કહેશો, કેવી તકલીફ પડી તમને? શું તકલીફ પડી? આ લોકોની સામે કરો અત્યારે, અમને બહાર તગડે. આ લોકો શા માટે બહાર તગડે? એમ કહે છે કે તમે ટ્રાફિક કરો છો, જ્યારે ગેમ ઝોન ચાલતું હતું ત્યારે ટ્રાફિક નહોતું દેખાતું આ લોકોને. તમે કેટલા સમયથી હેરાન થયા? અમે 48 કલાક થઈ લાશ સોંપવા માટે તૈયાર નથી. ન્યૂઝમાં આવી ગયું છે કે આશાબેન ની લાશ ડીએનએ ચેક થઈ ગયું છે, તોય આપતા નથી. અમને આ લોકો ફોને નથી કર્યા, કઈ ન્યૂઝમાં આવી ગયું છે કે આશાબેન કાથડનું ડીએનએ ચેક થઈ ગયું છે, તો આ લોકો કેમ અમને?